હળવદ માળિયા હાઈવે પર અમદાવાદ થી કચ્છ તરફ જતી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર પલટી. વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો લેવા લોકોની પડાપડી. પોલીસ સમયસર પહોંચીને લોકોના ટોળાને વિખેરી. કાર ચાલક ફરાર થઈ ગયો હતો અને 2.34 લાખનો દારૂ તથા 4 લાખની કાર મળી. કુલ 6.34 લાખનો મુદ્દા માલ કબજે કર્યો. હળવદની મોરબી માળિયા ચોકડી પાસે એક સ્વિફ્ટ કાર સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ અને કારમાં વિવિધ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ ભરેલો હોય જેથી કાર ચાલક નાસી ગયો હતો. તો રેડી પડેલી દારૂની બોટલો મેળવવા લોકોના ટોળા ઉમટ્યા હતા અને દારૂની બોટલ લઈને પોબારા ભાગી ગયા હતા. દારૂ ભરેલી કારે પલટી મારી હોવાની જાણ હળવદ પોલીસને થતાં હળવદ PI MR સોલંકી, નવનિયુક્ત PSI JB ધનેશા, દેવુભા ઝાલા, વનરાજસિંહ, તેજસભાઈ, વિપુલભાઈ નાયક, રમણીકભાઈ, યોગેશભાઈ, સંજયભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પલટી મારી ગયેલી ગાડી નંબર GJ07AR9264માંથી દારૂનો જથ્થો 2.34 લાખની કાર સાથે કુલ મુદ્દામાલ 6.34 લાખનો માલ કબજે કરી દારૂનો જથ્થો કોનો છે અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે. કાર પલટી મારી ગયા બાદ કાર ચાલક નાસી ગયાની માહિતી પણ સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ રહી છે. તો હળવદ પોલીસને બગાસું ખાતા મોંમાં પતાસું મળી ગયું હતું. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ.